નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું અધિક સ્વાગત છે ધોરણના તમારા વિષય રહેશે વિજ્ઞાન તમારા જે વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસની અંદર લેનાર છે તેનો આપણે જે તમારા ત્રણ કલાકનો સમયગાળો રહેશે અને એની અંદર મિત્રો જે તમારા પેપર છે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું આ પેપર તમારો ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જેથી કરી આ વિડીયો છે તમને એન્ડ સુધી જોવા નમ્ર વિનંતી છે અન્ય વિષયના પેપરો પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે એ પણ તમે જોઈ લેશો વિભાગ એ છે વિભાગ એની અંદર સૌ પ્રથમ તમારા છે એમસીક્યુ એમ સુધીની અંદર પહેલો છે દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે તો જવાબ આવશે ત્રણ ત્યારબાદ છે રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે તો કોષ કેન્દ્રમાં ત્યારબાદ છે નીચેના પૈકી કયો રોગ રોગી માતા દ્વારા તેના બાળકમાં સ્તનપાન વડે સંક્રમિત થાય છે તો જવાબ આવશે એઇડ્સ ત્યારબાદ આગળ જોઈએ કે રોગના ફેલાવ માટે જવાબદાર કીટકને શું કહે છે તો વાહક ત્યારબાદ છે પાંચમો કયો ખોરાક ઊર્જાની જરૂરિયાત માટે કાર્બોની સ્ત્રોત છે તો જવાબ આવશે ઘઉ મકાઈ જાવ બાજરી ઘઉં મકાઈ જાવ અને બાજરી જવાબ આવશે એ ત્યારબાદ આવે છે મિત્રો છઠ્ઠા નંબરે તેની અંદર છે ખરા કે ખોટા તે જણાવો તો આપણે જોઈએ સૌ પ્રથમ છે પાણીય સંયોજન છે અને હવાઈ મિશ્રણ છે સાચું છે મિત્રો તમને જણાવી દઈએ કે તમારા અન્ય વિષયો છે તેના આપણા મોસ્ટ આઈએમપી જે પણ પ્રશ્નો છે એ ટૂંક મિત્રો ચાલુ થઈ જશે જેથી કરી તમે આપણી ચેનલ સાથે કનેક્ટેડ રહેશો અન્ય વિષય તમારા આઈએમપી પેપર હોય એ પણ તમને મળી રહેશે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામને તમે જોઈન ના કરી હોય તો ડિસ્ક્રિપ્શનના લિંક આપી લેશે ત્યાંથી તમે કરી લેશો ત્યારબાદનું છે સાતમા નંબર કે ગરોળી સરીસૃપ વર્ગનું પ્રાણી છે તો આવશે સાચું બાજરી અને મકાઈ રવિ પાક છે તો એ આવશે ખોટું ત્યારબાદ આગળ જોઈએ નીચે આપેલા જે પ્રશ્નોના યોગ્ય જોડકા જોડવાના છે તો શું છે પહેલું વિભાગ એની અંદર છે ભૂમિ નિર્માણ માટે જવાબદાર બાબતો વિભાગ બેની અંદર અસરો છે તો તેની અંદર છે સૌપ્રથમ કે સૂર્ય ઉર્જા તો સામે જવાબ આવશે ડી એટલે કે ખડકોમાં તિરાડો પડે ત્યારબાદ પવન તો કે નાના બે ખડકોની સપાટી પાવડર સ્વરૂપમાં ત્યારબાદ છે આગળ એક વાક્યમાં કે શબ્દમાં જવાબ લખવાનો છે દસમો પ્રશ્ન રહેશે કેનાર કિરણો શું છે તો જવાબ આવશે કે વાયુ વિભારના પ્રયોગ દરમિયાન ઉદભવતા ઘન વિભાગ વિકિરણોને કેનાલ કિરણ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે અગિયારમાં નંબરે પરમાણુના ત્રણ અપરમાણુય કણોના નામ આપો તો પરમાણુના ત્રણ અપરમાણુય કણો જોઈએ તો કે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આવશે ત્યારબાદનો પ્રશ્ન રહેશે પ્રવેગની વ્યાખ્યા આપો તો કે વ્યાખ્યા બનશે એક સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે અથવા ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને સમયદાનને પ્રવેગ કહે છે ત્યારબાદનો પ્રશ્ન છે તેર તેની અંદર છે તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટરબોટ સૂર્યપદ પર ત્રણ પોઈન્ટ ઝીરો મીટર કે સેકન્ડના અચળ પ્રવેગથી આઠ પોઈન્ટ ઝીરો સેકન્ડ સુધી ગતિ કરે છે આ સમયગાળામાં બોર મોટર બોટ કેટલી દૂર ગઈ હશે તો આ રહ્યો તેનો જવાબ જે સંપૂર્ણ મિત્રો જે પદ્ધતિ પ્રમાણે અહીં દર્શાવેલો છે તમે આ પ્રમાણે જોઈ શકો છો બીજું કે અન્ય વિશેના જે પણ તમારો પેપરો છે અથવા તો આ જે તમારા વિભાગો બાકી છે અન્ય જે વિભાગ છે એનું ટૂંક સમયમાં સોલ્યુશન મળી જશે જેથી કરી તમે આપણી ચર્ચાથી કનેક્ટેડ રહેશો સબસ્ક્રાઈબ કરીને રાખશો